સોખડાના હરિપ્રસાદ સ્વામીના નિધનથી અનુયાયીઓમાં શોકનું મોજું ફરી વળવા સાથે અનુયાયીઓ રડી પણ પડ્યા હતા। तो भरूच में पण आत्मीय संस्कार धाम खाते शोक सभा सहित नी प्रार्थना सभा होयो जायती। स्वामीनारायण संप्रदाय में सोखड़ा स्वामीनारायण मंदिर नो पण अनेरो महिमा रह्यो छे। અને પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીઓએ 88 વર્ષની વયે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓનું અવસાન થતાં સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે, જેના પગલે સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓએ પણ વિવિધ સંસ્કારધામમાં શોકસભા અને પ્રાર્થના સભાઓ થકી તેઓને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે। હરિભક્તો માટે દુઃખના સમાચાર સામે આવ્યા છે। સોખડા સ્વામિનારાયણ મંદિરના હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા છે। 88 વર્ષની ઉંમરે તેમનું નિધન થતાં હરિભક્તો શોકમય બન્યા છે। સ્વામીજી બીએપીએસના પ્રમુખ સ્વામી મહારાજના ગુરુભાઈ હતા। સોમવારે મોડી રાત્રે 11 વાગે વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં નશ્વરદેહ છોડ્યો છે। લાંબા સમયથી સ્વામીજીની તબિયત નાદુરસ્ત રહેતી હતી, ત્યારે આજે સવારે 11 વાગે પાર્થિવ દેહને સોખડા મંદિરે લાવવામાં આવ્યો હતો, જ્યાં કેટલાય અનુયાયીઓએ દર્શનનો લાવો લીધો હતો। સ્વામી હરિપ્રસાદના દેશ વિદેશમાં પણ રહેતા લાખો ભક્તો આઘાતમાં સડી પડ્યા છે। યોગી ડિવાઇન સોસાયટી દ્વારા પણ તેમના નિધનની જાહેરાત કરવામાં આવી છે, તેમજ હરિધામ સોખડા દ્વારા ટ્વીટ કરીને સ્વામીજીના અક્ષરવાસ વિશે માહિતી આપવામાં આવી છે। સોસાયટી દ્વારા કહેવાયું કે અનુપમ આત્મીયતા, અનેરી સરળતા, આગવી સહજતા, અનહદ ભાવ અને અપ્રતિમ સાધુતાનું મૂર્તિમાન સ્વરૂપ એવા પરમ પૂજ્ય સ્વામીજીએ તેમની આ પૃથ્વી પટની પ્રભુ પ્રેરિત યાત્રા દરમિયાન પ્રભુ ભક્તિ અને ગુરુ ભક્તિના અનોખા સમન્વયનું દર્શન કરાવ્યું। તેઓની આધ્યાત્મિકતાનો ઉજાસ સમગ્ર સમાજને પ્રકાશિત કરતો હતો। આપણી વચ્ચે તેઓની પ્રત્યક્ષ અનુપસ્થિતિના વિદાય હૃદય વિદારક સમયે સૌને બળ અને ધ્યેય પ્રાપ્ત થાય તેવી પ્રભુ ચરણે ગુરુ હરિચરણને અંતરની પ્રાર્થના આપવામાં આવી હતી। ગુરુ હરિચરણે અંતરની પ્રાર્થના સંત હરિપ્રસાદ સ્વામીજીની અક્ષર નિવાસી થયા બાદ આવતીકાલે 28 જુલાઈથી 31 જુલાઈ સુધી તેમના દેહને અંતિમ દર્શન માટે મૂકવામાં આવશે અને 1 ઓગસ્ટે બપોરે 2:30 વાગ્યે તેમના અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવશે। જો કે અંતિમ દર્શન કરવા માટે આવનારા હરિભક્તોને માસ્ક પહેરવાનું ફરજિયાત છે। માસ્ક પહેર્યું નહીં હોય તો દર્શન કરી દેવામાં આવશે નહીં। સોખડાના સંત હરિપ્રસાદ સ્વામીના અંતિમ દર્શન માટેનો કાર્યક્રમ સોસાયટી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે। મંગળવાર 27 જુલાઈથી શનિવાર 31 જુલાઈ સુધી તેમના પાર્થિવ દેહના અંતિમ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ રવિવારે 1 ઓગસ્ટના રોજ તેમની અંતિમ સંસ્કાર વિધિ થશે। આ 3 દિવસ દરમિયાન દેશ વિદેશના ભક્તો અંતિમ દર્શન માટે આવશે। અંતિમ દર્શન માટે પ્રદેશ વાઇઝ દર્શન માટેનો દિવસ અને સમય નક્કી કરવામાં આવ્યો છે। સોખડાના પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી છેલ્લા ઘણા સમયથી તેઓની તબિયત સારી ન હોવાના કારણે ભરૂચની આત્મીય સંસ્કાર ધામ ખાતે પણ સ્વામીના અનુયાયીઓ અને ભક્તો દ્વારા ધૂન સભા યોજાઈ હતી અને ભરૂચના આત્મીય સંસ્કાર ધામ ખાતે સરકારની ગાઈડલાઇન સાથે પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીના લાંબા આયુષ્ય માટે પણ વિશેષ પ્રાર્થનાઓ સભાઓ કરવામાં આવી હતી। પરંતુ હરિપ્રસાદ સ્વામીનું નિધન થતાં સમગ્ર અનુયાયીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું, જેમાં ભરૂચના આત્મીય સંસ્કાર ધામ ખાતે પણ શોક સભા પ્રાર્થના સભા અનુયાયીઓએ કરી હતી અને સભામાં કેટલાય અનુયાયીઓની આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા। અમે સ્વામીજી પ્રગટ ગુરુ હરિસિંહ સ્વામીજીના શિષ્ય બનીને આત્મીયતાથી જીવન જીવી રહ્યા છે। આજે 88 વર્ષની ઉંમરમાં સ્વામીજી ધામમાં ગયા છે, પરંતુ તેમના નિયમો અને ધર્મ અને એમની આત્મીયતાનો જે ઉદ્દેશ છે એ પ્રમાણે કાયમ માટે જીવીશું અને સ્વામીજી હજુ પણ અમારા માથા પર એમનો હાથ છે અને એમના નિયમો અને ધર્મ પ્રમાણે અમે કાયમ માટે જીવીશું। આજે સ્વામીજી અમારા વચ્ચે અક્ષરદેહ રહ્યા નથી, છતાં એ અમારા દિલમાં કાયમ માટે રહેશે। જય સ્વામિનારાયણ। અમારા ગુરુ હરિપ્રસાદ સ્વામી આજે અમારી વચ્ચે નથી, પરંતુ અમને એનો બહુ જ દુઃખ છે, પરંતુ એ આખા સમાજમાં એવું શીખવાડીને ગયા છે કે દાસત્વ કેવી રીતે રાખવું, એકબીજા જોડે આત્મીય થઈને કેવી રીતે રહેવું, સમાજમાં કેવી રીતે રહેવું અને બહુ બધું પરંપર અમને બધું શીખવાડ્યું છે। હરિધામ સોખડામાં પણ ભક્તિ આશ્રમમાં બહેનોનો એક આશ્રમ બનાવ્યો છે, એમાં પણ બહેનો બહુ સારી રીતે રહે છે અને ભેગા મળીને કેવી રીતે રહેવું એ પણ અમને બધું સારી રીતે શીખવ્યું છે। આજે અમારી વચ્ચે સ્વામીજી નથી, પરંતુ અમને બહુ બધું જીવન જીવવાની પ્રેરણા આપીને ગયા છે કે કેવી રીતે જીવવું, દાસત્વ કેવી રીતે રાખવું, સમસુહદભાવ એકતાથી કેવી રીતે જીવવું અને અમે એમના માર્ગે અને એમના બતાવેલા માર્ગ પર સારી રીતે ચાલીએ, બસ એ જ પ્રાર્થના। દાસના દાસ જય સ્વામિનારાયણ।